સ્વાગત છે મિત્રો, કેમ છો? મજામાં ને? આ વખતે તમને બધાને મોટું વેકેશન મળ્યું. કોરોનાના હિસાબે તમે અભ્યાસ માટે શાળા સુધી પહોંચી શકતા નથી, તો આપણે વિડીયોના માધ્યમથી તમને અભ્યાસ કરાવીશું. હવે તમે ધોરણ 2માં જે કલોલ વિશે શીખી ગયા હતા, એ હવે ધોરણ 3માં આપણે કલસોલ એટલે કે ગુજરાતી વિશે શીખવાનું છે. બાળ મિત્રો, તમે બધા મને જાણો જ છો, મારું નામ રાઠોડ સુધાબેન છે. હું તમને ધોરણ 2માં કલોલ વિષયનો અભ્યાસ કરાવતી હતી. હવે આપણે જ્યારે પાઠ 1 વાંદરાને પાછતા ન આવડે એનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો વાંદરાને પાછતા ન આવડે એટલે કે કાંઈ વાંદરાને વાંચતા ન જ આવડે એ આપણે બધાએ જાણીએ છીએ. તો આ પાઠમાં આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદા જુદા ગીતથી તેનો અભ્યાસ કરશું. તો આ પાઠમાં આપણે એક સરસ સુંદર મજાનું ગીત ગાઈએ. ઉંદરે છે દોરમાં, માણસ રે તો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રેતા વાળ, વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં, હું તો બાની સોડમમાં. તો આ સુંદર મજાનું ગીત ગાયું. હવે આપણે એ સમજીએ કે ઉંદર છે તો એ આપણને ખબર છે ક્યારે, તો કે દરમાં. માણસ તો કે ઘરમાં. ચકોચકી એટલે પક્ષીઓ છે એ સુંદર માળા બનાવે અને કેમાં રહે છે, માળામાં. અને બટેર તેતર છે એ ક્યારે, તો કે ઝાડામાં. સમડીનું ઘર છે એ ક્યાં હોય છે, તો કે ઊંચા ઝાડે હોય છે. ચામાં ચડિયા ડાળ ઉપર લટકતા હોય છે. ગાય બકરી વાડામાં રહેતો હોય છે. અને વંદો તો તિરાડમાં રહેતો હોય છે. સિંહ ફોડમાં રહેતો હોય છે. અને હું તો બારી સોડમમાં એટલે કે હું તો બારના ખોરામાં રહું છું. હવે આપણે એના આધારે આપણે રહેઠાણું લખીએ. તો ઉંદર તો કે દલમાં, માણસ તો કે ઘરમાં. માણસ સુંદર મજાનું ઘર બનાવે અને ઘરમાં રહે. ચકોચકી તો કે માળામાં. બટેર તેતર તો કે ઝાડામાં. ગાય બકરી તો કે વાડામાં. વંદો તો તિરાડમાં. સિંહ તો બોર્ડમાં. એટલે આપણે આ રહેઠાણોના સમજ્યા કે ઉંદર તો કે દરમાં, માણસ તો કે ઘરમાં, ચકોચકી તો માળામાં, બટેર તેતર તો ઝાડામાં, ગાય બકરી વાડામાં, વંદો તિરાડમાં, સિંહ બોર્ડમાં. હવે આપણે આ સમજ્યા પછી એનું થોડું હોમવર્ક લખીએ. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે કે આ રહેઠાણોના નામ છે એ તમારે 2 વખત લખવાના છે. બાળમિત્રો, આપણે વાંદરાભાઈના ઘરની વાર્તા સાંભળીએ કે એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજે ડાળે ફરતો જાય, એક છાપરા ઉપરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી ભગાડતો જાય. એટલે કે બાળમિત્રો, શિયાળો આવ્યો અને ઠંડી શરૂ થઈ એટલે વાંદરાભાઈ તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતા જાય અને છાપરા ઉપર કૂદતા જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અચરજ એટલે કે નવાઈ પમાડે તેવું જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે તો કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરી અને લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા લાગ્યા.
ખટખટ કહે, આ હા ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુતતા ધ્રુતતા બોલવા લાગ્યા, આ હા ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં સુલતી ચટપટ સુગરીએ આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારી વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે. ઠંડીથી બચવા તેને મારા માળામાં હું બોલાવી શકતી નથી. ખટખટ તો ચટપટ સુગરીને બોલાવી, આવ ચટપટ તાપવા આવ. ચટપટ કહે, ના સોરી હો. ખટખટ, હું તો મારા માળામાં છું અને મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કાંઈ હોય, આટલી બધી ઠંડી છે ને. સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ઓછી ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને, તમારા મારા મિત્ર થઈ અને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડીવાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ડાળે ડાળે ગીત અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હુપ હુપાહુપ હુપ હુપાહુપ હુપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વર્ષી રહી હતી. ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું. ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ઠેકડે બીજી ડાળે ઠેકડો મારી ગયો. એટલે ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. અને કહીએ, ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. એટલે કહે છે કે અમે તો ઝાડના છાંયે રહીએ છીએ, પૂંછડેથી સરસ મજાનો પવન નાખીએ છીએ અને ગરમીથી ક્યાં ડરીએ છીએ. હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ હુપ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. બાળમિત્રો, આપણને ખબર જ છે કે ચોમાસું આવે ત્યારે કેવો વરસાદ પડતો હોય છે. કડક ધૂમ ગડક ધૂમ, વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જળબંબાકાર જળબંબાકાર. ખટખટને તો તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી, ઠંડી ખૂબ લાગવા માંડી. એટલે કે વરસાદ આવ્યો એટલે ખૂબ જ વાંદરાભાઈને ઠંડી પડવા લાગી. માળામાંથી સુગરી ફરીથી ફર કહેવા લાગી. તેણે જોયું કે બધા વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવી અને બેઠા હતા અને ગીત ગાતા હતા. પૂંછ મિનારામાં રહીએ છીએ, પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ. સુગરીબેનને ચિંતા થતી હતી, પણ વાંદરાભાઈ તો ગીત ગાવા માંડ્યા કે અમે તો પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ અને હુપ હુપા હુપ હુપ કરીએ છીએ. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને ચટપટ સુગરીબેને તેમની ચિંતા છોડી દીધી. એટલે વાંદરાભાઈએ ઘર ન બનાવ્યું તે ઘર ન જ બનાવ્યું અને સુગરીબેને વાંદરાભાઈની ચિંતા છોડી દીધી. અહીંયા આપણે આ વાંદરાભાઈની વાર્તા છે એ પૂર્ણ કરીએ છીએ.